समाचारों आगळ वात करीए, द्वारका जिल्लाना केटलाक पोलीस स्टेशनोमां લીલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે। કલ્યાણપુર તાલુકાના રાવલમાં રહેતા મેરુ ચૌહાણ નામના પુરુષની પત્નીનું અપહરણ થયું છે। ત્રણ સંતાનોની માતાનું અપહરણ એ ગંભીર બાબત હોવા છતાં પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે। પત્ની ગુમ થયાના બીજા દિવસે મેરુભાઈ રાવળ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું મેરુભાઈનું કહેવું છે। જે બાદ તેઓ કલ્યાણપુર મુખ્ય પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા, તો ત્યાંથી તેમને રાવળ આઉટ પોસ્ટ પોલીસ મથકે જવાનું કહેવામાં આવ્યું। મેરુભાઈ ચૌહાણ જ્યારે રાવળ આઉટ પોસ્ટ પોલીસ મથકે પહોંચ્યા, તો ત્યાંના પોલીસ કર્મીઓ દ્વારા અભદ્ર ભાષામાં વાતચીત કરી તેમને ધમકાવવામાં આવ્યા હોવાનો મેરુભાઈનો આક્ષેપ છે। તો તેમની તારી જાતે પત્નીને શોધી આવ, તારી પત્નીને શોધવા પોલીસ નવરી નથી બેઠી, અને જો વધારે વાત કરીશ તો સામે પ્રશ્ન કરીશ તો ધોકા પડશે, આવો જવાબ પોલીસ દ્વારા મળ્યો હોવાનું મેરુભાઈનું કહેવું છે। અપહરણના 5-6 દિવસ થવા છતાં હજુ સુધી FIR લેવામાં નથી આવી તેવો સવાલ મેરુભાઈને થઈ રહ્યો છે। ત્યારે આ મામલે મેરુભાઈ અને તેમનો પરિવાર ગાંધીનગરમાં ગૃહમંત્રીને રજૂઆત કરવા જવાની તૈયારી કરી રહ્યા છે। મેરુભાઈનો આક્ષેપ જો સાચો હોય તો તેમની ફરિયાદ લેવાનો ઇનકાર કરનાર અને તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરનાર પોલીસ કર્મીઓ સામે પણ કાર્યવાહી થાય તે જરૂરી છે। અમે ભાગામોડ એક્સિડન્ટ અમે વાડી વાવી હતી, ત્યાં છોકરો 5-7 રોકાવ આવ્યો હતો, મારો ભાણજ હતો, મારી બૈરાનો ભત્રીજો હતો, તો એ કાવતરું કરીને રાતે 2 વાગે લઈ ઉપાડી ગયો, તો મારા 3 છોકરા છે, મારા 3 છોકરા 5-6 દિવસથી ખાધું નથી, પીધું નથી, રડે છે, તો બાકી હું એ રડું છું, તો એના જ મારી બહેર બાજુ ઉપાડી ગયા, એના 6-7 દિવસ થઈ ગયા છે, તો એનો કાંઈ લાભ પત્તો છે, સરકાર કોઈ જવાબ દેતી નથી મને। મેં રાવલ અરજી નાખી હતી, જામ રાવલમાં અરજી નાખી હતી, મારી અરજી સાંભળીની પડી, તો પછી મેં કલ્યાણપુર તાલુકામાં પણ મેં ફરિયાદ નોંધાવી હતી, પણ ફરિયાદ પણ સાંભળી નહીં, બરાબર, પાછી મેં કલ્યાણપુર તાલુકાથી પાછી મેં ફરિયાદ પાછી કાલે નોંધાવી, એટલે હું કાલે ત્યાં જામ રાવલમાં પાછો આવ્યો છું, જામ રાવલમાં મારી કોઈ ફરિયાદ સાંભળી નહીં, એટલે મને સરકારે કીધું, મેં કીધું સાહેબને કે મારી બૈરા ગુમ થઈ ગઈ તો મને ગોતી આપ્યો, તો મને સરકારે કીધું તું ગોતી આવ અહીં હાજર કર, તો મેં કીધું સાહેબ મેં કે તમારા હાથ લાંબા છે, જો હું હાજર કરું તો મેં કીધું હું ના ના જાઉં, તો મને કીધું સરકાર ધમકી મારી કે તું અંદર ઓફિસમાં કરી જા, નહીં તને દંડાઓ જોઈએ, મને સરકારે ધમકી મારી, મને આય નાય કોઈ જવાબ કોઈ દેતા નથી સરકાર, અમે ગરીબ માણસ છીએ, અમે એટલે પેટનું કરીને પેટનું ઉજાર્યું છે, બરાબર છે, હાનનું કરતાં હવાનું ના થાય, અને હવાનું કરતાં હાનનું ના થાય, અમે 3 છોકરા રડે છે, અમે રડીશું,